वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी। श्री हरे कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। कथा सांभळनारा बधा ज भक्तोने खूब भावथी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पुराठमू तरंग 70मू सद्गुरु आधारानंद स्वामी आ तरंग में भक्तोए भगवाननु पूजन कर्यु एनु निरूपण करता करता जेटली संपत्ति भगवान भक्त संत के एना माटे वपराणी एज कामनी छे ये वात लखे छे। हरिजन कच्छ देश के श्री हरि की पूजा कीन संतवरणी पदातिकु पूजत भये उप्रवीण। हाला रही सोरठ देश के हरिजन सब अति हेत श्री हरि की पूजा करत भये पर्वत भाई समेत। कच्छ देशना हरिभक्तोए श्रीहरिनी पूजा करी। माणस ज्यां ज्यां जाए ने त्यां दीवालो उभी करे, वाड़ा उभा करे, प्रदेशो उभा करे, अने भगवान ज्यां आवे ने त्यां वाड़ाओ भूसाय, दीवालो तूटे, माणस माणस ने मित्रता करतो करे, माणस माणस ने प्रेम करतो करे। अब तो इस इंसान को इंसा बनाया जाए। कोई सूफी महात्माए भगवान ने प्रार्थना करी छे, अब तो इस इंसान को इंसा बनाया जाए या फिर और नया कोई भगवान बनाया जाए। देख तेरे इंसान की क्या हो गई हालत, कितना बदल गया इंसान। आज ये मानस मानस ने केवी रीते मारे छे, मानस मानस नो केवी रीते दुश्मन बनी गयो छे। हमणा अमे तो संतो खाली सांभळीए, कोईक वात करे, मैं हमणा ज वात करी ने श्रीलंका में केटलो मोटो आतंकवादी हुमलो थयो, 300 करता वधारे मानसो मर्या, 500 જેટલા ઘાયલ થયા, શા માટે નિર્દોષ માણસોની કતલેઆમ થઈ રહી છે? કોણ આવું શીખવાડે છે? વાલા ભક્તો, ખરેખર અત્યારનો સમય છે ને, એટલા બધા ન્યુક્લિયર વેપન્સ ને આ બધું આવી ગયું છે ને, આવનારા દિવસોમાં આ પૃથ્વી ઉપર કેવી દુર્ઘટનાઓ ઘટશે કોઈ કલ્પના પણ નહીં કરી શકે। ડાયો માણસ એ છે પાણી આવતા પહેલા પાળ બાંધી દે। પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર। પાણી આવતા પહેલા આપણે પાળ બાંધી દઈએ। શાસ્ત્રમાં બહુ સરસ એક ચર્ચા છે, બુદ્ધ પ્રબુદ્ધ અને અબુદ્ધ। ડાયો માણસ
અતિ ડાયો માણસ અને મૂરખ માણસ. બુદ્ધ એટલે ડાયો, બીજાને દુઃખ આવે અને પોતે સાવધાન થઈ જાય એને શું કહેવાય? ડાયો માણસ કહેવાય. કોઈક વાત કરે અને સમજી જાય એને કેવો કહેવાય? અતિ ડાયો કહેવાય. એ પ્રબુદ્ધ છે. આપણે અત્યારે રાહ જોઈએ કે આપણા ઘરમાં બધા સલામત છે, ઇન્ડિયાની માનસિકતા એવી છે, મેં જોઈ છે, અરે મેં સાંભળી છે. વડોદરામાં હતા, કેવા મોટા હુલ્લડો થતા હતા, અમે સંતો ભણતા હતા, એમએસ યુનિવર્સિટીમાં જોયેલું છે. બાજુના ઘર સુધી પ્રવાહ આવ્યો હોય ને, આ ઘરવાળા શું કે ખબર? અમને કોઈ પ્રોબ્લેમ નથી, અમે તો સલામત છીએ, અમને કંઈ વાંધો નથી. માણસ આટલો બધો સ્વાર્થી, ખાલી હમદર્દીની વાતો જ કરવાની? કથામાં વાત આવે છે, અમારા હૃદયમાં દુઃખ છે, એટલા માટે હું વાત કરું છું. વાલા ભક્તો, માણસ એ માણસ છે. આ પૃથ્વીના ખૂણામાં કોઈ પણ છે એ માણસ છે. મેં હ્યુમન રાઇટ્સના કાયદાઓ વાંચ્યા છે. હ્યુમન રાઇટ્સ કેટલો મહાન છે વાંચ્યું છે. આ હ્યુમન રાઇટ્સ નામનું એક તત્વ આપણા ઉપનિષદોમાં, શ્રીમદ ભાગવતમાં એની વાત સર્વોદયના નામે છે. દરેકનો વિકાસ થવો જોઈએ, દરેકને સાથે રાખવા જોઈએ, સબકા સાથ સબકા વિકાસ, આ જ આપણા શાસ્ત્રોની ફિલોસોફી હતી. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીનું માખણ શા માટે ચોરતા? ભગવાન વ્યાસ કહે છે, વ્રજવાસી ગરીબ હતા અને કંસ બધું માખણ બધું સારું સારું એકલો ઉપાડી જાય, ભગવાન કૃષ્ણને ન ગમ્યું. ચોરી કરીને પણ, ખોટું કરીને પણ આ બંધ કરવું જોઈએ. અસત્ય સામે આક્રોશ ન કરે એ યુવાનને ધિક્કાર છે. હું કહેવા એ માગું છું, કોઈ પણ માણસ એની હત્યાઓ જ્યારે થઈ રહી છે ને, એ ન્યૂઝીલેન્ડમાં હોય, શ્રીલંકામાં હોય, ભારતની અંદર હોય કે ભારતની બહાર હોય, આપણે ખરેખર અત્યારે પ્રાર્થના ભગવાનને કરવી જોઈએ. મેં કહ્યું ને, બીજાને દુઃખ આવે અને આપણે સમજીએ છીએ તો બુદ્ધ છીએ. ખાલી વાત કોઈ કરીને સમજી જઈએ છીએ તો પ્રબુદ્ધ છીએ. અને આ બધું થયા પછી વાત કરવામાં આવે, આવા દ્રશ્યો ચારે બાજુ થવા માંડે તો પણ ન સમજીએ તો કેવા છીએ? અબુદ્ધ છીએ. ભગવાન સ્વામિનારાયણે શું કામ કર્યું? કચ્છના, કાઠિયાવાડના, ચરોતરના, ગુજરાતના, કાનમના, વાકડના બધા માણસોને ભેગા કર્યા. ઇતિહાસની સત્ય ઘટના. ઇંગ્લેન્ડમાં મિટિંગ થઈ. મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું, ભારતના કોસ્ટલ ઝોન, દરિયા કિનારાના પ્રદેશો, જ્યાં આપણે ઇઝીલી એક્સેસ કરી શકીએ એવા પ્રદેશો, એ પ્રદેશો પસંદ કરાયા. એમાં કયા કયા પાદરીઓને મોકલવા, કેવી કેવી રીતે તે તે પ્રદેશોને ખ્રિસ્તી ધર્મના અનુયાયી બનાવવા, એની ખૂબ સરસ મિટિંગ થઈ, ચર્ચા થઈ. કેરળ વગેરે પ્રદેશો, આ બાજુ ગુજરાત વગેરે પ્રદેશો નક્કી કરાયા. ગુજરાતમાં ઇંગ્લેન્ડથી બિશપ હેબર નામના એક મહાન પાદરીને સર્વે કરવા માટે મોકલવામાં આવે. સર્વે દ્વારા એણે જાણ્યું કે ગુજરાતના મહાન ક્રાંતિકારી સ્વામિનારાયણ એક વર્ષ થાય તો આખું ગુજરાત ખ્રિસ્તી ધર્મ સ્વીકારે. બીજી વાઘેલા વગેરે ગુજરાતના ખૂબ સારા ચિંતકો, લેખકો એણે લખ્યું છે, ખૂબ મોટું સંશોધન કર્યું છે. એમસી પારેખ, મણિલાલભાઈ પારેખ, હી વોઝ ધ ફર્સ્ટ રાઇટર ઓફ ભગવાન સ્વામિનારાયણ ઇંગ્લિશ બુક. ભગવાન સ્વામિનારાયણ વિશે અંગ્રેજીમાં સૌથી પહેલું પુસ્તક જો લખાણું હોય તો મણિભાઈ પારેખનું લખેલું, લોર્ડ સ્વામિનારાયણ, ઓનલાઈન વાંચવા જેવું છે. મણિભાઈ પારેખ પોતે ચુસ્ત ખ્રિસ્તી હતા, ક્રિશ્ચિયન મિશનરી અંદર કેટલા ઇન્વોલ્વ થઈ ગયા હતા, ડીપલી ઇન્વોલ્વ હતા. એણે ભગવાન સ્વામિનારાયણનો કેવો અનુભવ કર્યો, એણે પોતે ભગવાન સ્વામિનારાયણ વિશે કેવું લખ્યું છે, તમે વાંચો ને તો તમારા રૂવાડા ઊભા થઈ જાય, ભગવાન સ્વામિનારાયણ કેટલા સર્વોપરી છે. પૈસાથી લોકોને વશ કરવા જુદી વાત છે, તલવારથી લોકોને વશ કરવી આ જુદી વાત છે. ધર્મએ પણ લોહી બહુ વહાવ્યું છે. ઇંગ્લેન્ડના સાયન્ટિસ્ટ ચિંતક બર્ટ્રેન્ડ રસલ્સ,
એણે તો ત્યાં સુધી કહ્યું છે કે આ પૃથ્વી ઉપર વધારેમાં વધારે લોહી ધર્મના નામે વહ્યું છે. કળિયુગ છે ને, આપણા શાસ્ત્રો પણ કહે છે કળિયુગમાં માયા ધર્મનો આંચળો ઓઢીને આવશે. આતંકવાદ ક્યાંથી આવે છે? ધર્મનો આંચળો ઓઢીને, અલ્લાહના નામે આવી પ્રવૃત્તિ ધર્મના નામે થઈ રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણને મળવા માટે બિશપ હેબર ઇંગ્લેન્ડથી આવે, બે વાર મળે છે, એકવાર નડિયાદમાં, એકવાર ખેડામાં. એને પોતે શ્રીજી મહારાજના સમયમાં ઇંગ્લેન્ડ પાછા ગયા અને પોતાનો આખો ભારતનો પ્રવાસ, પોતાના અનુભવો લખ્યા. એમાં ઘણા બધા પેજ એણે શ્રીજી મહારાજ વિશે લખેલા છે. શ્રીજી મહારાજની હાજરીમાં એ પુસ્તક ઇંગ્લેન્ડમાં પબ્લિશ થયું હતું. એ પુસ્તકની અત્યારે કોપી મળે છે. સ્વામિયાણી મ્યુઝિયમ અમદાવાદમાં એ ઓરિજિનલ પુસ્તક પણ મૂકવામાં આવ્યું છે. એના અમુક ઓરિજિનલ પાઠ અહીંયા સંતો પાસે પણ છે. હું ક્યારેક સભામાં લાવીશ, વાંચીશ. એણે એક બે વાત એવી લખી છે કે ભગવાન સ્વામિનારાયણને નડિયાદમાં મળ્યા. એમની સાથે અલગ અલગ જ્ઞાતિના માણસો હતા, બ્રાહ્મણો હતા, દરબારો હતા, ક્ષત્રિયો હતા, વેશ્યો હતા, ઉતરતામાં ઉતરતી જ્ઞાતિના પણ માણસો ભાઈચારાથી બેઠા હતા. આખો દેશ જાતિવાદના નામે, સંપ્રદાયવાદના નામે લડતો હતો. આખો દેશ લડતો હતો, ટુકડા ટુકડામાં વેચાયેલો હતો. 560 કરતાં વધારે તો રજવાડા હતા. જિસકી લાઠી ઉસકી ભેંસ, માઇટ ઇઝ ધ રાઇટ, આ રીતે અરાજકતા ચાલી હતી. એ સમયમાં ભગવાન સ્વામિનારાયણે જાતિવાદ, બધા વાડાઓ, બધી મનની સંકુચિતતાઓ છોડી અને છોડાવી અને બધાને એક પંક્તિમાં બેસાડ્યા, એક સાથે રાખ્યા. બિશપ હેબર એમ લખે છે કે ભગવાન સ્વામિનારાયણ સાથે બેઠેલા એ પાર્ષદોને જોઈ મેં પૂછ્યું કે આ બધા તમારી સાથે અલગ અલગ જ્ઞાતિના રહે છે, એને કોઈ વાંધો નથી? ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે આ અમારા આશ્રિતો હવે જ્ઞાતિને નહીં, બધા એમ માને છે અમે તો ભગવાનના આશ્રિત છીએ. અને આ બધા ભક્તો જેમ પરસ્પર આત્મીયતા રાખે છે, એવી જ રીતે કોઈ સામાન્ય વ્યક્તિ છે, સત્સંગી નથી એવો વ્યક્તિ છે, એની પ્રત્યે પણ આટલી જ આત્મીયતા રાખે છે. બિશપ હેબરે હાથ ધોઈ નાખ્યા. હવે આનાથી વધારે અમારી પાસે, ખ્રિસ્તી ધર્મ પાસે બીજું કોઈ શસ્ત્ર જ નથી કે લોકોને અમે વશ કરી શકીએ. કચ્છના, કાઠિયાવાડના, હવે કાઠીને કોળી બે ભેગા થાય કોઈ દિવસ? બ્રાહ્મણને વાણિયા ક્યારે ભેગા થાય? શ્રીજી મહારાજની સભામાં મયારામ ભટ્ટે બેઠા હોય ને આંબા શેઠે બેઠા હોય, ભગવાન આ કામ કરે છે, માણસને ભેગા કરે છે. સ્વામી વિવેકાનંદ કહેતા, ધર્મ વિશે જાજુ શું કહું, ધર્મની શું વ્યાખ્યા આપું? પૂજ્યપાદ ગુરુજી આ વાત અનેક વાર બોલ્યા છે, એમને આ વાત અતિશય ગમે છે. ધર્મ એ જ છે જે લોકોને જોડે, ધર્મ એ જ છે લોકોને શાંતિ આપે. પ્રકાશનો અર્થ શું થાય? કાળો પ્રકાશ આવે ક્યારે? આવે. તમારે ઘરમાં અંધારું કરવું છે તેના માટે કાળો બ્લેક પ્રકાશ, બ્લેક લાઇટ આવે છે ક્યાંય? પ્રકાશનો અર્થ જ થાય જ્યાં ડાર્કનેસ નથી. વેર ધેર ઇઝ નો ડાર્કનેસ ધેર ઇઝ લાઇટ, આટલું જ છે ને. વેર ધેર ઇઝ લાઇટ ધેર ઇઝ નો ડાર્કનેસ, વેર ધેર ઇઝ ડાર્કનેસ ધેર ઇઝ નો અંધકાર અને અંજવાળું, એનો જેવો સંબંધ છે એવો જ સંબંધ ધર્મ અને અધર્મનો છે. જ્યાં શાંતિ છે, જ્યાં ભાઈચારો છે, જ્યાં પ્રેમ છે, સદભાવ છે, એ ધર્મ છે. જ્યાં મારો તારો, પક્ષા પક્ષી, એ ધર્મનું સ્વરૂપ નથી. આવી રીતે કેટલા પ્રદેશના ભક્તો પૂજા કરે છે આપણે સાંભળીએ છીએ ને, બે દિવસથી હાલાર દેશના હરિભક્તો, સોરઠના હરિભક્તો પણ પૂજા કરવા આવ્યા. સોરઠના હરિભક્તો પર્વતભાઈને સાથે લઈ અતિ હેતથી શ્રીહરિની પૂજા કરવા આવ્યા. તેમાં પ્રથમ પર્વતભાઈએ પૂજા કરી, પછી દરબાર ઝીણાભાઈ પૂજા કરવા લાગ્યા. તેઓ જે પોશાક લાવ્યા હતા તે શ્રીહરિને ઘણા હેતથી પહેરાવ્યો, પછી ઘણા જ ભક્તિભાવથી આરતી ઉતારી. મયારામ ભટ્ટ આદિ હરિભક્તોએ પૂજા કરી. જેમ કચ્છના સુંદરજી સુતાર, ગંગારામ મલ, દરબાર અદાભાઈ, દરબાર રાય ધણજી વગેરેએ પૂજા કરી હતી, તેમજ સોરઠના હરિભક્તોએ પણ અલૌકિક લાભ લીધો. લાલજી સુતાર
વસરામ સુતાર, ડોસા ભાઈ, મૂળજી ભાઈ અને રત્ના ભાઈ, રૂડા ભાઈ, રણમલજી, દલુજી એ બધાએ શ્રીહરિની પૂજા કરી. હાલાર દેશના જે હરિભક્તો કહેવાય છે તે શ્રીહરિને અતિશય ગમતા હતા. આ બધા ભક્તોના ચરિત્રો, પ્રસંગો આપણે અવારનવાર કથામાં શ્રવણ કરીએ છીએ. એવા ભક્તો છે ગ્રહસ્થ ભક્તોએ મહારાજ સમકાલીન અમુક ગ્રહસ્થ ભક્તોને પોતાના આદર્શ માની એના ચરિત્ર, એના જીવન પ્રસંગ વાંચવા જ જોઈએ. તેઓ શ્રીહરિની પૂજા કર્યા પછી સંતોની પૂજા કરવા લાગ્યા. ત્યારે કાઠિયાવાડ, વાણાક, ગોહિલવાડ વગેરેના હરિભક્તો શ્રીહરિની પૂજા કરવા આવ્યા. કેસરયુક્ત ચંદનના કટોરા ભરીને લાવ્યા હતા. ગઢડાના દરબાર એભલ ખાચર અને જીવા ખાચર તે બંનેએ શ્રીહરિની પ્રથમ પૂજા કરી. પૂજા કરવા જે જે ઉપચાર લાવ્યા હતા તે બધા શ્રીહરિને અર્પણ કર્યા. જેની જેવી રૂચિ હતી તે પ્રમાણે સહુ સોનેરી વસ્ત્ર અને સોનાના ઘરેણા લાવ્યા હતા. દરબાર માચા ખાચર, અલૈયા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર, હમીર ખાચર, કાળા ખાચર અને ડોસા ખાચર વગેરે દરબારો શ્રીહરિની પૂજા કરવા ત્યાં આવ્યા. દરબાર જીવા ખાચર સારંગપુરના, આપણે સવારની કથામાં સારંગપુરનો ફૂલદલ ઉત્સવ આજે શ્રવણ કર્યો. આ બધા સારંગપુરના જીવા ખાચર, બાવા ખાચર, સુરા ખાચર, મૂળું ખાચર, રાઠોડ ધાધલ, અમરા પટગીર, હાથિયા પટગીર, મામૈયા પટગીર, બંને માત્રા ખાચર અને માત્રા ધાધલ, નાજા જોગ્યા અને રામ જોગ્યા આ બંને ભાઈઓ, ઘેલા ધાધલ, ગોદડ ખાચર, મેરામ ખાચર, ઉકા ખાચર, નાન ખાચર, ઉગા ખાચર, ભાયા ખાચર, મુકા ખાચર, માણસિયા ખાચર એ બંને અને ઉનડ ખાચર, રાણા ખાચર, દરબાર મૂળું ખાચર તેમના બીજા ભાઈઓ એ બધા પૂજા કરવા માટે આવ્યા. દરબાર વસ્તા ખાચર કારિયાણીવાળા, આમાં બધા ભક્તોના ગામના નામ લખ્યા નથી એટલા માટે આપણે બોલતા નથી, પણ આ કેટલા બધા ભક્તો આવ્યા હતા, શું શું પૂજા કરી હતી. આધારાનંદ સ્વામીએ એક એક વાતની કેવી નોંધ લીધી છે. વેલા ખાચર, માત્રા ખાચર, વિસામણ ખાચર તે સહુએ પણ પૂજા કરી. ગોંડલ નરેશ, દરબાર શ્રી હઠીસિંહજી મહારાજ પણ આવ્યા હતા, તેમણે પણ શ્રીહરિની ખૂબ ભાવથી પૂજા કરી. જહાભાઈ અને ડોસાભાઈ આદિ દરબારો અને ભગાદોશી વગેરે અનંત વણિક ભક્તોએ શ્રીહરિની અનુપમ પૂજા કરી, આરતી કરીને સ્તુતિ કરી. જ્યારે તે બધા ભક્તો પૂજા કરી રહ્યા ત્યારે શ્રીહરિએ તે બધાને પ્રસાદીના ફૂલહાર આપ્યા. જેને જેવી ભાવના તે પ્રમાણે સંતોની પણ બધાએ પૂજા કરી. હવે સાંભળજો, સ્વામી થોડીક નોંધ લખે છે અને સ્વામીની લખેલી આ નોંધ આપણા બધા માટે કામ લાગી એવી છે. કેટલાક ભક્તો ચંદન અને પુષ્પોથી પૂજા કરતા હતા, તેમણે લોભરૂપી મંત્રીને તો ઘેર રાખ્યો હતો, એટલે બધા હરિભક્તો લોભને છોડીને પૂજા કરતા હતા, ઉદાર દિલથી પૂજા કરતા હતા. સંકુચિત વ્યવહારની તો તેઓ વાત પણ કરતા નહીં, પરંતુ શ્રીહરિથી શરમાઈને ઉદારતો ઉદારતા ભર્યો વ્યવહાર કરતા હતા. લો, અતિ ઉદાર દિલથી પૂજા કરતા હતા. ઘણી વાર કહેવાનું મન થાય, શાસ્ત્રોમાં વાત નથી પણ આ વારંવાર સાહિત્યકારો સંતો પણ કહે છે કે માણસ સ્ટોરમાં જાય ને, મોલમાં જાય ને, તો $100ની નોટ કાઢે ને નાની લાગે, $100 ઓછી લાગે. અને એ જ વ્યક્તિ મંદિરમાં આવે અને ખિસ્સામાંથી $100ની નોટ નીકળે ને, તો એમ થાય આ તો બહુ ઝાઝા છે, આટલા બધા ભગવાન માટે થોડા આપી દેવાય. ચાર વાર ચેન્જ કરે, 50ની કાઢે, એમાંથી પાછી 10ની કાઢે, એમાંથી પાછી જો એનાથી નાની નોટ મળે તો સૌથી નાની નોટ કાઢી ભગવાન માટે વાપરવાની. ભગવાનની સેવામાં લોભ અતિ નડતર છે. વડોદરાના ગાયકવાડ સરકારના કારભારી હતા બાપુભાઈ. હવે ગાયકવાડ સરકારના કારભારી કેવા મોટા હોય, અતિ સુખી હતા.
અને શ્રીજી મહારાજના આશ્રિત થયા, ખૂબ ભાવથી સેવા કરતા. એમને મહારાજે ઠાકોરજી આપેલા, ઠાકોરજીની પૂજા કરે, ઠાકોરજીની સેવા કરે, અને ઠાકોરજીની પૂજા કરી, ઠાકોરજીની સેવા કરી, ઠાકોરજીને હાર પહેરાવે. એક દિવસ ઠાકોરજી અકળાઈ ગયા અને મૂર્તિમાંથી પ્રગટ થઈ ગયા અને હાર ગળામાં પહેર્યો તો હાર કાઢીને ઘા કરી દીધો. બાપુભાઈ તો જોઈ રહ્યા, અરે 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 મહારાજ આ શું કરો છો, ભગવાને તને આટલું બધું આપ્યું છે તો તું ભગવાન માટે આટલું પણ નથી કરી શકતો. ઝીણી ઝીણી કટોરીમાં ઠાકોરજીને થાળ ધરાવી દે, એકદમ ઝીણો એવો નાનો મહારાજને ગળામાં માણ માણ આવે, ઠાકોરજી કેટલા નાના હોય એટલો ઝીણો હાર ઠાકોરજીને, આવો કંજૂસ સ્વભાવ, આવો લોભ્યો તું. આમ કહી ઠાકોરજી મહારાજ તો મૂર્તિમાં અદ્રશ્ય થઈ ગયા. પણ બાપુભાઈ સમજુ હતા, એને ખબર પડી ગઈ હું અતિ લોભી છું, મારા ઘરમાં ઠાકોરજી મહારાજ છે એની પણ હું લોભ છોડીને સેવા નથી કરી શકતો. ઘણા એટલા બધા લોભી હોય, આમ ભગત સારા હોય. અમે છે ને સંતો એક્ઝામ આપવા ગયેલા, 1991ની વાત, કેટલા વર્ષ થયા દાદા, કેટલા વર્ષ થયા દાદા, 27 વર્ષ પહેલાની વાત. અમારી સાથે એક હરિભગત સેવા કરવા આવેલા, ભગત બહુ સારા, ધર્મનિયમ પણ એવા પાડે, પણ બધા સંતોએ પ્રાર્થના કરી કે હવે હે મહારાજ ફરીવાર આમને સેવામાં ન મોકલતા. એ સંતો કંઈ પણ મગાવે ને, શાકભાજી મગાવે ને, તો અમુક લાવે ને અમુક ન લાવે. સંતો કે ભગત ધાણા ન મળ્યા, સ્વામી હવે ધાણા નાખીએ તોય શું, ન નાખીએ તોય શું, 10 રૂપિયાનો ખોટો શું ખર્ચ કરવાનો, લો. સંતો સાકર મગાવે, ગોળ મગાવે, તો આવે ને તો તુરંત શું કે ખબર, કે સ્વામી હવે સાકર થોડી મોંઘી હતી એટલે ગોળ સસ્તો દેખાણ, ગોળ લઈ આવ્યો, હવે આપણે સાકર નાખીએ ગોળ નાખીએ ફેર શું પડે, હવે શીરામાં શું નાખવાનું હોય દાદા. પણ એવા એ અમારા ભગત હતા, ગુંદાના ઠળિયા જેવા, પૈસા પોતાના ખિસ્સાના નહોતા કાઢવાના, બરાબર, એ તો બીજા ભક્તોની બધી સેવા હતી. કોઈકે આપ્યું છે, કોઈક માટે છોડવાનું છે, તોય ન છોડી શકે. બોલો, સંતોને એક્ઝામ આપવા જવાનું હોય એટલે સહજ છે કે અમે વૃંદાવનમાં રોકાતા, વૃંદાવનથી મથુરા જવું હોય એટલે ચાલીને તો જવાય નહીં, કેટલા કિલોમીટર થાય, રિક્ષા કરવાની હોય ને એમાંય કેટલી માથાકૂટ કરે, પેલી મોટી રિક્ષા આવે એમાં 6-8 જણા હોય, હવે એમાં બેનો બેસી જાય તો પાછી ઉપવાસ પડે સંતોને. કહેવાનું શું, સેવા કરનારા વ્યક્તિએ લોભ છોડવો જોઈએ. લોભ એટલે આસક્તિ, કોઈ પણ પ્રકારની આસક્તિ તમને સેવામાં નડતરરૂપ થાય છે. ધનની આસક્તિ હોય એ સેવા ન કરી શકે, તન શરીરની બહુ આસક્તિ હોય એ પણ સેવા ન કરી શકે. એ શરીરને સાચવાચ કરે, વાકો ન વળી શકે, ઘસારો આવે એવું કરી ન શકે, સેવામાં તો શું હોય, ઘસારો વેઠવાનો હોય. માટે સ્વામી કેવી સરસ વાત લખે છે હવે, કે બધા ભક્તોએ સેવા કરી લોભને છોડીને. સંતોને તો કોઈની પરવા નહોતી, જે જેવું વાવે તેવું લણે, મોક્ષના માર્ગમાં જેટલા ઉદાર સ્વભાવના હોય તેટલો તેને અલૌકિક લાભ મળતો. તેવા ઉદાર ભક્તને કોડી જેટલું ધન હોય કે હજારો લાખો હોય તે લગારે લગાર બધું જ મોક્ષ ઉપયોગી કામમાં વપરાય છે. એવો હરિભક્ત મંત્રી રાખવો જોઈએ કે જે કુમાર્ગે ધનને ખર્ચવા દે નહીં. લોભ રાખવો હોય તો ક્યાં રાખવો, જગતમાં રાખવો. કોઈ સંતોએ કહ્યું છે ને, ક્રોધ ખરાબ નથી, પણ ક્રોધ ક્યાં કરો છો, ક્રોધ તમે તમારા સ્વભાવ ઉપર કરો તો સારો છે, ક્રોધ સ્વભાવ ઉપર કરો તો સારો છે, અને ક્રોધ સામેવાળા વ્યક્તિ ઉપર કરો તો ખરાબ છે. લોભ તમે જગતના ફેલફતુરમાં કરો તો સારો છે. મને 1-2 દ્રશ્ય એવા યાદ છે, લક્ષ્મણ બાપા રાઘવાણી આફ્રિકાના હરિભક્ત, એમના ઘરે મેં પધરામણીએ ઘણીવાર ગયા. આ કેવા હરિભક્ત, આફ્રિકાની સરકારને લોનની જરૂર પડે ને તો પૈસા આપી શકે, આવા ઉદાર હરિભક્તો.
આ સંપ્રદાયમાં આટલી મોટી સાંપ્રત સમયમાં કોઈએ સેવા નહીં કરી હોય, આખો ખજાનો ભગવાનને અર્થે ખાલી કરી નાખ્યો. વિઠ્ઠલભાઈ મુંબાસા આફ્રિકાવાળા કચ્છના હરિભક્તો, વિઠ્ઠલભાઈના ઘરે મેં પધરામણી ગયા, મારી આંખમાં આંસુ આવી ગયા હતા. એના ઘરમાં એક બેસવાની ખુરચી સારી નહીં, ઘરનું ફ્રીજ મેં જોયું હતું જે મને આંખ સામે દેખાય છે. અબજોપતિ માણસ, ભગવાન અર્થે દર વર્ષે 5-10-15 કરોડ વાપરી નાખે, ખબર નહીં કેટલા વાપરતા હશે, સાધુ માટે કેટલું વાપરનારે વ્યક્તિ. એના ઘરે પધરામણી ગયા, એક વસ્તુ સારી નહીં. પોતા માટે લોભ કરે અને ભગવાનને સંત માટે લોભ છોડે. હવે આને તો મહારાજ ધામમાં વહેલા જ બોલાવી લે ને દાદા. વિઠ્ઠલભાઈ બહુ નાની ઉંમરે મહારાજ પાસે પહોંચી ગયા. અને જગતના મોટા ભાગના માણસો પોતા માટે, સગાવાલા માટે, ફેલફતુર માટે, ઉદાર દિલથી દેખાડવા માટે ક્રૂઝમાં જવાનું હોય તો 5-25 હજાર આમ વાપરી નાખે, અને મહાપૂજામાં $25 ફ્રૂટ લાવવાનું હોય તો એ દાદા. વાલા ભક્તો, હું ઘણી વાર કહું છું, દોષ કરતા એ દોષ ક્યાં કરીએ છીએ ને એના ઉપરથી ગુણને દોષ નક્કી થાય છે. ગુણ કરતા એ ગુણ ક્યાં આપણે વાપરીએ છીએ ને એના ઉપરથી એ ગુણ કે દોષ નક્કી થાય છે. ક્યારેક ક્રોધ પણ સદગુણ બને છે, ક્યારેક લોભ પણ સદગુણ બને છે, પણ આપણો લોભ ક્યાં હોવો જોઈએ? જગતમાં. જોકે આ લોયાધામ પરિવારના ભક્તોની ખૂબ સારી સેવા છે, પણ તેમ છતાં વાલા ભક્તો, ભગવાન માટે કરવામાં આપણે ક્યારેય પાછો પગ ન ભરીએ, નક્કી કરી નાખો. એમાં તો તમે ભગવાનને આપતા નથી, આપ્યું પ્રભુએ તું જને તો તું બીજાને આપજે, લક્ષ્મી દીધે ખૂટતી નથી શ્રીમંત તે તું જાણજે. કેવું સરસ લખ્યું, લક્ષ્મી દીધે ખૂટતી નથી શ્રીમંત તે તું જાણજે, આપ્યું પ્રભુએ તું જને તું બીજાને આપજે. ધન એક એવું છે, એને જેટલું તમે આપો ને એટલું એ વધારે વધારે આવશે. તુલસીદાસજી મહારાજ કહે છે, પાની બાઢે નાવ મે ઘર મે બાઢે દામ, દોનો હાથ ઉલેચીએ એહી સજ્જન કા કામ. માટે ભગવાનની સેવા કરવામાં, સંતની સેવા કરવામાં, ભક્તની સેવા કરવામાં ક્યારેય પાછો પગ ન કરીએ. આ સત્સંગમાં એવા હરિભક્તો છે જેની પાસે નહોતું અને સેવા કરી છે. મને યાદ છે ગઈકાલે આપણે કથામાં પ્રસંગ સાંભળ્યો હતો, આપણા યજ્ઞેશ ભગત, જ્યારે જોબ નહોતી, જ્યારે તો હજી આગળ મને જોબ મળશે કે નહીં મળે, કેવી મળશે કેવી નહીં મળે સવાલ હતો, ત્યારે એમણે સંકલ્પ કર્યો હતો કે મારે મહારાજને સોનાના સિંહાસનમાં બેસાડવા છે, આ સોનાની સેવા મારે કરવી છે. આ મંદિરમાં કેવી રીતે રડી પડ્યા હતા મને દ્રશ્ય યાદ છે, હું ગુરુજીની સાથે બેઠો હતો. વાલા ભક્તો, આપણા અશ્વિન ભગત તમે જાણો છો, અશ્વિન ભગતના કપડાં તમે જુઓ ને ક્યારેક પૂછજો કેટલા જૂના કપડાં છે. ઘરમાં એક સારું કપડું નથી, ઘરમાં એક સારી વસ્તુ રાખતા નથી, પણ ભગવાન માટે, સંત માટે કરવાનું થાય ને, અશ્વિન ભગતની નિષ્ઠા તમે જુઓ ને, આપણને એમ થાય કે આપણે ક્યાં જોવા જશો હરિભક્તો, આ લોયાધામમાં મહારાજ એવા ભક્તો મૂક્યા છે. આ લોયાધામ મંદિર જ્યારે લીધું, આ તો જાહેરમાં આજે વાત કહું છું, ઘણાને ખબર હોય ન ખબર હોય, મંદિર લેવાની વાત ચાલતી હતી, બધાને ઉત્સાહ હતો. વાલા ભક્તો, વાત કરવી જુદી વસ્તુ છે, ઉત્સાહ દેખાડવો જુદી વસ્તુ છે, એ કરનારાની પણ સેવા છે, ધન્યવાદ છે બધાને, પણ ખરેખર મંદિર લેવાનો સમય આવ્યો અને પૈસાની જરૂર હતી ને, ત્યારે અશ્વિન ભગતે પોતાના ઘર ઉપર $1,00,000 લોન લઈ અને સેવા કરી, અને એના હપ્તા દાદા હજી ભરે છે, હજી હપ્તા ભરે છે પોતે. લોકો તો હોય છતાં નથી આપી શકતા, અરે પડ્યું છે, અઢળક પડ્યું છે તો પણ નથી છોડી શકતા, અને જેની પાસે નથી અને આવી સેવા કરે છે, હજાર હજાર વખત વંદન કરવાનું મન થાય. આવા જે ભક્તો છે ને, એમના સમર્પણના આધારે આખો સત્સંગ લીલો છમ છે આજે. સ્વામી હવે એક હરિભક્તની વાત કરે છે. એક મુન્નાભાઈ નામે વિપ્ર હતા, તે પાક્કા નિષ્કામી હરિભક્ત હતા, તેને સત્સંગમાં ઘણી ભારે નિષ્ઠા હતી, સત્સંગ વિના બીજા કામને
તે ખુવાર સમજતા હતા. લોભને લીધે તો તેમણે લગ્ન પણ કર્યા નહોતા કે લગ્ન કરીશું ને પાછું કેટલું બધું એમાં જગત માટે આપણે ઘસાવવું પડશે. સંસારને પણ છોડી દીધો. નિષ્કામી હતા, પાછા નિર્લોભી હતા. નારી તરફ તેણે ક્યારેય ધ્યાન દીધું જ નથી. તેના બીજા જે ભાઈ ગ્રહસ્થ હતા તેમનાથી તેઓ અલગ રહેતા, ગામમાં જઈને સવારથી સાંજ સુધી લોટ માગવા ફરતા રહેતા, ખાતા જે લોટ વધે તેને વેચીને ધન એકઠું કરતા, જાડા કપડાં પહેરતા, પગમાં પગરખા પહેરતા નહીં. જીભથી તો તે એકદમ નિસ્વાદી હતા. લો, નિષ્કામી હતા, નિર્લોભી હતા, નિસ્વાદી હતા. સહેજે જે ખાવાનું મળે તેનાથી ગુજરાન કરતા, જગતની સાથે તે લોભ રાખતા. ભગવાન માટે લોભ નહોતા રાખતા, ક્યાં રાખતા હતા? જગતમાં લોભ રાખતા હતા. જગતમાં એમ લાગે આ તો લોખો છે, સત્સંગમાં એમ લાગે ઉદાર છે. દુનિયા તો છે ને ક્યારેક શું બોલે છે, ચિંતા કરવી જ નહીં. સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. આ દુનિયાએ કોઈને સારું સર્ટિફિકેટ આપ્યું નથી. પણ આપણે મહારાજને જો રાજી કરવા છે, મહારાજને વહાલા એવા મોટા પુરુષ પૂજ્યપાદ ગુરુજી જેવા સંતને રાજી કરવા છે, તો વહાલા ભક્તો, ભગવાન માટે, સંત માટે, ભક્ત માટે, કોઈ ગરીબ હોય, કોઈ ગાય હોય, એના માટે આપણે ઉદાર બનીશું ને તો આપણું વાવેતર બહુ કામ લાગશે. વાવવા જેવું આ છે. બાકી તો કહેવાય છે ને, મધમાખીનું મધ અને લોભીનું ધન એ અંતે બીજા માટે જ કામ લાગે છે, ક્યારે પોતાને કામ લાગતું નથી. હમણાં થોડા સમય પહેલા ભારતમાં નોટબંધી થઈ. આ નોટબંધીની અંદર કેવા કેવા દાખલાઓ સામે આવ્યા. રાજસ્થાનના એક વેપારીના ઘરમાંથી 13,000 કરોડ રોકડા રૂપિયા, દાદા કેટલા, એ રૂપિયાની અંદર નીચે તો રૂપિયાઓ કીચડની જેમ ધૂળ થઈ ગયા હતા. ધૂળ માણસને મૂકવા જવાનો ટાઈમ મળતો હશે, લેવાનો ગણવાનો તો ક્યારે ટાઈમ નહીં મળતો હોય. આપણને એમ થાય આટલા લોભી માણસો. અહીંયા અમેરિકામાં રેડ પડે, માફ કરજો, અમે મેકનમાં હતા અને એ દરમિયાન રેડ પડેલી. એક ભાઈના સ્ટોરમાંથી 11 મિલિયન કરતાં પણ વધારે રોકડા રૂપિયા, સીલિંગમાંથી પૈસા, દિવાલોમાંથી પૈસા, ફ્લોર તોડીને એમાંથી પૈસા, બધેથી સરકારે પૈસા કાઢ્યા. બોલો, ભલા માણસ શા માટે પૈસા પાપ કરાવે છે? વધારે પડતું પાણી ભેગું થાય ને, પાણી બંધિયાર બને ને, ત્યારે યાદ રાખો એમાં ગંદકી ઊભી થાય, એમાંથી જીવાતો ઊભી થાય. પાણી બંધિયાર બને ને, એમાંથી જીવાતો ઊભી થાય. એમ પૈસો પણ ઇલીગલ જ્યારે આવે છે ને, કોઈ પણ જગ્યાએ, મંદિરમાં હોય કે મંદિરની બહાર હોય. પૂજ્યપાદ ગુરુજી અમને સંતોને કડક આજ્ઞા કરી છે, આપણા લોયાધામ મંદિરનો તમામ વ્યવહાર ટ્રાન્સપરન્ટ હોવો જોઈએ. તમે પૂછો આપણા હરીશ ભગતને, આજે આટલા વર્ષોથી હરીશ ભગત સેવા કરે છે, એક પેનીનો હિસાબ હરીશ ભગત પાસે છે. પૂછો તમે હરિકૃષ્ણ ભગતને. હા, સંતો કહે એમ થાય છે, બરાબર છે, પણ ટોટલ વ્યવહાર જે કંઈ થઈ રહ્યો છે આપણા મંદિરના કાર્યકર્તાને 100 ટકા ખબર છે. પાણી વહેતું હોય એ હંમેશા સારું છે, ચોખ્ખું રહેશે, બીજાનું પણ ભલું કરશે. પૈસો પણ હંમેશા વહેતો રહેશે ત્યારે એનાથી અનેક સારા કામ થશે. પાણી બંધિયાર બનશે, એમાંથી ગંદકી, કીચડ, જીવાત, રોગચાળો ફાટી નીકળશે. પૈસો પણ જ્યારે બંધિયાર બનશે ત્યારે એમાંથી અનેક પ્રકારના અનર્થો, વિકૃતિઓ, આતંકવાદ, બધું જ એમાંથી, પાપ માત્ર એમાંથી ઊભા થશે. પૈસો તો પાપ માત્રનું મૂળ છે. ગુણાત્યાનંદ સ્વામી કહે, સ્ત્રીની આસક્તિ કરતાં પણ ધનની આસક્તિ અતિ ખપ છે. સ્વામીએ સ્ત્રી અને ધનની કમ્પેરિઝન જે કરીને, સ્વામી કહે સ્ત્રી એ તો કેવી છે, તો કાળા નાગનો ડંખ છે, ના વીછીનો ડંખ છે, અને ધન છે તો કેવો છે, કાળા નાગનો કરડ છે. ગુણાત્યાનંદ સ્વામી કહે, સ્ત્રીમાં તો એક જ આસક્તિ છે, ધનને વિશે તો પંચે પાંચે પાંચ આસક્તિ પૂરી થાય છે. માટે સ્ત્રીને ખોટી કરનાર આ સત્સંગમાં ઘણા બધા મળે, પણ ધનને ખોટું કરનાર અને કનાવનાર આ સત્સંગમાં પણ ઘણા ઓછા મળે. માટે ધનની આસક્તિ નથી સારી.
તમારા વ્યવહાર સારી રીતે કરો, ભગવાને તમને શક્તિ આપી હોય તો બિલ ગેટ્સ કરતાં મોટો બિઝનેસ કરો, પણ ભગવાનની ભક્તિ કરીને, ભગવાનની આજ્ઞા પાળીને, બસ આટલું જ રાખો. ભગવાનની આજ્ઞા મારીને જે કરો છો ને એ બધું સારું છે. આજ્ઞા તોડી, ખોટા પાપ, ખોટા ધંધા કરી અને પૈસા ભેગા કરીશું, એ આલોક કે પરલોક ક્યાંય સુખ આપવાના નથી. આ બ્રાહ્મણ કેવા ભગત છે લો, ભગવાન માટે લોભ ન રાખતા, જગત માટે રાખતા. નિર્લોભી હતા, નિષ્કામી હતા, નિસ્વાદી હતા. અને હવે સ્વામી વાત લખે છે, જુઓ દાદા, ઉપરથી અત્યંત હોશિયાર દેખાતો નહીં, પણ અંદરથી તો ઘણો બુદ્ધિમાન હતો. હરિભક્તોને તે પોતાના હિતેચ્છુ માનતા અને મનમાં નિરંતર મોક્ષના વિચાર કરતા. તે હરિભક્તોને એમ કહેતા કે ક્યાંય મારું નામ જાહેર કરવું નહીં, મારું ભેળું કરેલું જે ધન હોય તે ભગવાન અને સંતો માટે બધું વાપરી નાખવું. આ શરીરનો કોઈ નિર્ધાર નથી, મારું ધન ભગવાન માટે જ રાખ્યું છે. તમે હરિભક્તો ઘણા સારા છો, મને તમારો વિશ્વાસ મને જન્મ આપનારી માતા કરતાં પણ વધારે છે. એક હરિભક્ત અને તે વિપ્ર મુન્નાભાઈ, તે બે સિવાય આ વાતની બીજા કોઈને ખબર પણ નહોતી. આટલો એ ઉદાર હરિભક્ત હતા, છતાં પણ એ જાહેરાત નહોતા કરતા. એક હરિભક્તને બધું કહી રાખેલું. તે વિપ્રના મૃત્યુ પછી લોકોને ખબર પડી. તે વિપ્રે જેવી ભલામણ કરી હતી તે પ્રમાણે તે હરિભક્તે તેના ધનનો પ્રેમથી સદવઈ કર્યો. કેમાં? ભગવાન શ્રીહરિના પૂજનમાં. જે હરિભક્તનો દ્રઢ હરિભક્ત હોય અને રાત દિવસ મોક્ષને ચાહતો હોય તેનું નામ સત્સંગી કહેવાય. જે દાસનો દાસ હોય, મોક્ષને ઈચ્છતો હોય, એ સાચો સત્સંગી છે. જે જે સંતોને હરિને માટે ઉપયોગમાં આવે તે જ સાચા ઉપયોગમાં આવ્યું એમ માનવું. હરિસંત હિત દામ આવત જીતનો, અધિક લાભ હસો માનત તિતનો. હરિસંત હિત દામ આવત જીતનો, અધિક લાભ હસો માનત તિતનો. જગ દેહ હિત કોડી એકા, ખર્ચે મેં માને જાન અનેકા. ભગવાન અને સંતને માટે જે ધન ઉપયોગી થાય એટલો તે અધિક લાભ માને. જગતની ને દેહને માટે કોડી જેટલું પણ ધન ખર્ચાય તેને અનેક ગણું નુકસાન માનેલો. એવા હરિભક્તો આજ આપણા સત્સંગમાં અનેક છે, પણ તે બહાર દેખાતા નથી. ભગવાનના ભક્તને તો એક ભગવાન જ ઓળખી શકે છે, અને તેણે સત્સંગના હિતમાં જે સેવા કરી હોય તેને પણ એક ભગવાન જ જાણે છે લો. આપ ડાહપણથી જે હરિભક્તોનો દોષ જુએ છે તેને ભગવાન સહન કરતા નથી. પોતાને જેટલા દોષ રાખવા હોય તેટલા દોષો તે ચાતુર્યતાપૂર્વક બીજા હરિભક્તોમાં દેખાડે છે. એ શું કે આ બધા લોભી છે ને, એનો અર્થ શું કહેવા માગે છે? પોતામાં લોભ છે એને છુપાવવા ઈચ્છે છે. આ બધા લોભી છે તો હું લોભ કરું, એમાં ખોટું શું? આમ પોતાને જેટલા દોષ રાખવા હોય તેટલા દોષો તે ચાતુર્યતાપૂર્વક છુપાવે છે અને બીજા હરિભક્તોમાં દેખાડે છે. એટલે તેનું નામ છે અવગુણ લેવા. શું કહેવાય એને? તમે બીજાનો દોષ જુઓ છો એને શાસ્ત્રની ભાષામાં શું કહેવાય? અવગુણ લેવા. આપણે બીજામાંથી શું ખરીદીએ છીએ? સબ્જી મંડી હોય એમાં મરચા પણ હોય, મૂળા પણ હોય, ભીંડા પણ હોય. આપણે ભીંડા લેવા છે કે મૂળા લેવા છે આપણે નક્કી કરવાનું હોય કે નહીં? એમ માણસ છે, એમાં બધું હોય, સારા ગુણ પણ હોય, દોષ પણ હોય. આપણે નક્કી કરવાનું છે શું લેવું છે એમાંથી. દત્તાત્રેયને વેશ્યામાં ગુણ દેખાડો, કૂતરામાં ગુણ દેખાડો, સંભળીમાં ગુણ દેખાડો, બોલો, અને આપણને ભગવાનના ભક્તમાં પણ ગુણ દેખાતો નથી, આપણા જેવા કોણ હરામી હોઈ શકે? માટે ક્યારેય પણ, હા, પૂજ્યપાદ ગુરુજીની આપણે વિડીયો ક્લિપ ગઈ શનિવારની યુવા સભામાં બતાવી હતી. આપણને કોઈક વસ્તુમાં નથી ગમતું, દૂર થઈ જઈએ, પણ એનો અવગુણ લીધા કરીએ, એ હરિભક્ત વિશે નિંદા ટીકા કર્યા કરીએ, ભગવાનની પૂજા ભક્તિ સેવા કરનારા ભક્તોનો દ્રોહ કર્યા કરીએ, ભગવાનને આ ગમતું નથી. સાગરની વાત વાંચું, જુઓ, આપ ડાહપણથી જે ભક્તોનો દોષ જુએ છે તેને ભગવાન સહન કરતા નથી. પોતાને જેટલા દોષ રાખવા હોય તેટલા દોષ તે ચાતુર્યતાપૂર્વક છુપાવે અને બીજા હરિભક્તોમાં દેખાડે. પણ પાક્કા હરિભક્તને તો એક ભગવાનમાં તાન હોય અને બીજા મનુષ્યને ખબર પડતી નથી,
છતાં પણ જીવ માત્રને જગત તરફ સહેજે ઢાળ રહે છે, જેમ કે સરોવરમાં બંધાયેલું નીર પાળ તોડીને જવા માટે દબાણ કરે છે, પરંતુ જેટલું પાણી સરોવરમાંથી અણધાર્યું બહાર નીકળી જાય છે તેટલું પાણી માણસના ઉપયોગમાં આવતું નથી, તે બધું નકામું ગણાય છે. એવી રીતે જેટલું ધન ફેલ ફતુરમાં વપરાય છે તેટલું મોક્ષ માટે ઉપયોગમાં આવતું નથી. ઘણા હરિભક્તો સાચો વિવેક જાણતા નથી અને લાભ જાણીને અનેક પ્રકારના ફેલ કરતા હોય છે, પરંતુ ખરા મુમુક્ષુએ ફેલીને સંગે ફેલ કરવો નહીં, તેને તો સ્વપદ જાણીને દૂરથી તજી દેવો. જે મનુષ્ય સ્વધર્મની રીતે ચાલે છે અને કોઈ પણ પ્રકારના ફેલ કરતા નથી એટલા જ આ જગતમાં માણસ છે, એવાની સાથે સંતો પ્રીતિ રાખે છે. ભગવાનની એવી રીત છે કે તેમને ફેલી મનુષ્ય ગમતા નથી, જે પોતપોતાની રીતમાં ચાલે છે તેને ભગવાન ચાહે છે. તે બધા હરિભક્તો કાઠિયાવાડ વાળા ગોહિલવાડ પ્રદેશના હતા, તેમણે સંતોની પૂજા કરી. ભાલ પ્રદેશના ધોલેરાદિક ગામના જે ભક્તો હતા તે હરિભક્તો ત્યાં આવ્યા અને તેમણે પણ ભગવાન શ્રીહરિની પૂજા કરી. આવી રીતે હરિભક્તોએ ખુલ્લા હાથે ઉદાર દિલથી મહારાજ સંતોનું પૂજન કર્યું અને સ્વામીએ નોંધ લખી કે લોભ છે એ ભગવાનની સેવામાં બાધક બને છે. માટે આપણે જ્યારે સેવાની વાત આવે, ભક્તિની વાત આવે, આપણા લોયાધામમાં સારું છે. અમેરિકાના 2-3 મંદિરોમાં મેં જોયેલું પહેલાં, હવે તો બહુ ઓછું જવાનું થાય છે. અમેરિકાના મંદિરમાં મોટી નોંધ લખીને મારવી પડી હતી, સાઇનબોર્ડ લખવું પડ્યું હતું. શું? કે આ મંદિરમાં મહેરબાની કરીને કોઈએ જૂની અને વાપરેલી વસ્તુ લાવવી નહીં, મંદિરમાં સેવા કરે. શેની? 15 વર્ષ સોફા ઘરમાં વાપર્યા હોય પછી બ્રાન્ડ ન્યૂ સોફા લાવે એટલે આ સોફાનું શું કરવું હવે? હા, પાછા એ આપવા આવે તોય સારું, મંદિરમાં ફોન કરે કે અમારે સોફા છે ઘરમાં બહુ સરસ ચાલે એવા, તો તમે જો કોઈકની ગાડી મોકલી, પિકઅપ ટ્રક મોકલી અને લઈ જાઓ તો મંદિરમાં કામ લાગશે. લો, દેખાડે એમ કે ઓહો હો, જાણે દાનવીર કર્ણનો દીકરો હોય એવું લાગે. આવું જોયું છે મેં, સાઇનબોર્ડ જોયા છે. આ તો આપણે નામ નથી દેતો, કેમ કે જાહેરમાં નામ કેવું સારું નહીં. શું આ સેવા કહેવાય? બોલો, આ સેવાથી ભગવાન રાજી થાય? માટે વાલા ભક્તો, ઉદાર દિલે જે થાય ને એ સેવા છે. તમે વાપરેલી હોય, 15 વર્ષ સુધી વાપરીને ઘસી નાખી હોય અને એ વસ્તુ તમે મંદિરમાં મૂકી જાઓ, એમાં એ લેવાનું પણ કાર્યકર્તાને સોંપો, આ તો ઠાકોરજી મહારાજ મંદિરમાંથી ક્યારેક લાકડી લઈને આવશે ને ટીપી નાખશે. આવી સેવા કરનારા છે. ધર્માદાની ગાયને દાંત નથી હોતા. આવી કંઈક દુર્દશા ધર્મની ધર્મકાર્યોની થઈ હતી. શ્રીજી મહારાજે બધો કચરો કાઢ્યો, આ બધો કચરો કાઢ્યો. માટે વાલા ભક્તો, તમે તો ખૂબ સારી સેવા કરો છો, તેમ છતાં આપણે સાવધાન રહેવું જોઈએ. આપણી સેવા ભગવાન સ્વીકારે એવી જો કરવી હોય તો આટલી બાબતનું ધ્યાન રાખવું જોઈએ. સ્વામીનો ગ્રંથ આપણને રોજ નવી નવી વાતો શીખવાડે છે. સ્વામીના ચરણોમાં વંદન કરી ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના અષ્ટમપુરમાં કાઠિયાવાડ આદિના ભક્તોએ શ્રીહરિનું પૂજન કર્યું તથા શ્રીહરિ અને હરિભક્તોની સેવાથી ધનની સાર્થકતા થાય એનું નિરૂપણ કર્યું. એના મેં 70મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.